चौथी आवृत्ति, पांचमो खंड कर्म भाव, एनो अध्याय चौथो साफल्य करवा कर्म, पाना नंबर 45, 22 फेब्रुआरी 2017 ने बुधवार। साफल्य करवा कर्म एनो अर्थ शुं थाय? કર્મમાં સફળતા મળે એ રીતે કર્મ, જલ્દી કર્મ સફળ થાય, આપણું પરિણામ સારું આવે એના માટેનું કર્મ, જીવન સફળ કરવા માટેનું કર્મ। આપણું જીવન સફળ ક્યારે થાય? બધું કરીએ તો શું થાય? કર્મ સફળ થાય, સફળ થાય એટલે શું આપણામાં આવે તો સફળ થાય? હા, ગુણભાવ આવે એટલે સફળ થાય। ગુંચવાયેલ ભારે જ્યાં નરિયા જીવન કોકડા, કર્મશી દક્ષતાથી તે સૌ ઉકેલે જ કોયડા। કર્મ પાવરધું કેવું, મળેલા કર્મમાં સદા, કદી આવડતું ના હો એને શરમ ના કદા। પૂછવા ગાંચવામાં છે સંકોચ કર્મને ન કંઈ, સાર સૌ કાઢી લેવામાં યોગ્ય કાબેલ કર્મ છે। સાફલ્ય કરવા કર્મ કેવા કેવા જ પેતરા, વ્યવહારે શું કૌશલ્ય ભરવાના જ જે બધા। ગુંચવાયેલ ભારે જ્યાં નરિયા જીવન કોયડા, કર્મશી દક્ષતાથી તે સૌ ઉકેલે જ કોયડા। દક્ષતાથી કર્મ કરીએ, હેતુની સભાનતાથી કર્મ કરીએ એટલે કોયડા એની મેળે ઉકેલવા માંડે। શા માટે ઉકેલે? હા, કર્મ કરતી વખતે આપણી બુદ્ધિ હેતુની સભાનતાવાળી થઈ ગઈ એટલે એવી બુદ્ધિ જે થાય કુશાગ્ર, એ તમારા કોયડા બધા ઉકેલી દે। વારંવાર હેતુની સભાનતાથી કામ કરીએ, વારંવાર કરીએ એટલે શાર્પનેસ આવી જાય, તો હવે કોયડો ઉકેલવામાં શેની જરૂર હોય? શાર્પનેસની જરૂર હોય, એમાં ત્યાગ ને ભાવના ને ઉદારતા ને બધું રાખવું પડે, નહીં તો ઉકેલે જ નહીં। બે બાજુ ખેંચા કરીએ ને તો તૂટી જાય, કોઈને ખાવા ના મળે। એટલે જે હોશિયાર છે ને ડાયો છે, ભગવાનના માર્ગે ચડી ગયા હોય, થોડુંક સાધના કરતા હોય, એને થોડું જતું કરવું પડે, એના વગર ચાલે બાલે નહીં। આપણે અનુભવ કરીને વાત કરું છું, એમાં ચાલે બાલે નહીં, એ અધિકાર જ વધતો જાય સામેવાળાનો, અધિકાર મારો અધિકાર છે એવું ડિમાન્ડ આવે, એવું થાય। પણ એ કરી વાત છે, ત્યાગની ભાવના કેળવવા માટે પ્રસંગ ભગવાન આપણને આપી રહ્યા છે, એવો પોઝિટિવ ભાવ રાખીને કામ કરી લેવું, કારણ કે ભયંકર પ્રતિકાર આપણાથી થાય નહીં। કર્મ પાવરધું કેવું, મળેલા કર્મમાં સદા, કદી આવડતું ના હો એને શરમ ના કદા। કર્મ કરતા ના આવડે એને શરમ છે નહીં, નાક બાક ના હોય, શરમ ના કદા। પૂછવા ગાંચવામાં છે સંકોચ કર્મને ના કઈ, સાર સૌ કાઢી લેવામાં શરમ ના, અચ્છા વાહે બાકી લીટો છે, ઓકે, એને શરમ ના કદા પૂછવા ગાંચવામાં છે। એને સફળ કર્મ કરવું છે, એને ગમે તેને પૂછીને કામ કરે, સંકોચ કર્મને ના કહી, મનમાં સંકોચ છે સાધકને જીવને, તો કર્મનો સાર કાઢી લેવામાં જ માનતો હોય, હેતુની સભાનતાથી કરીએ એટલે ના આવડતું હોય તો આવડવા માંડે। કર્મ પાવરધું કેવું, મળેલા કર્મમાં સદા ઓતપ્રોત રહીએ તો ના આવડતું તો આવડી જાય, આવડી જાય, શરમ ના કદા પૂછવામાં જ, નાનામાં નાને પૂછાય એમાં હું પૂછીએ તો આપણને ખબર પડે ને, આપણે મોટા હોય નાનાને પૂછીએ ને એવું ના રાખવું, આપણે તો સાર ગ્રહણ કરો। કોણ બોલે છે?
આપણે તો સાર ગ્રહણ કરો, કરી લેવો. આ ના મળ્યું, તે ના મળ્યું, ચા ના મળી, વ્યવસ્થા ના મળી, વિચાર ડોળાવે છે ને મન. વિચાર મને કે તું વિચાર, ને વિચાર ને કે મન. એ ભગત જો રિમઝિમ બરસતા સાવન હોગા, કેવું છે ગીત, ઝિલમિલ સિતારો કા આંગન હોગા, સિતારો કા આંગન હોગા, રિમઝિમ બરસતા સાવન હોગા. પછી એસા સુંદર તેરા મેરા જીવન હોગા, જીવન સિતારો કા આંગન હોગા, રસતા સાવન હોગા. એસા સુંદર જીવન હમારા હોગા, આવી રીતે બને કર્મથી સાફલ્ય કરવા. કર્મ ચોકલેટ કેવા કેવા જ પેંતરા, સફળ કરવા માટે જેને ઊંચો ઉકેલવી છે અને સફળ થવું છે કર્મમાં, એને કેવા કર્મના પેંતરા રચવા, વ્યવહારમાં સૌ કૌશલ્ય ભરવા જે બધા મોટા. ભૂલ ચૂક ના થાય એવું નહીં, આપણને ખ્યાલ આવી જાય કે આ રીતે ભૂલથી બીજી વાર ના કરવી, બસ એટલું જ શીખવાનું હોય છે. વારંવાર થાય તો પછી તો એ તો કર્મમાં પાવરધાપણું આવે નહીં. કળાના જ્ઞાનને ત્યારે કર્મ લે ઉપયોગમાં, કર્મશા ઉપયોગેથી ખીલ્યા કરતું કર્મમાં. ઉપયોગ કરો એટલે કર્મ પાછું ખીલે. કળાના જ્ઞાનને ત્યારે કર્મમાં ઉપયોગ લેવો, આપણને જે કર્મ કરવાની કળા હોય ને સભાનતાવાળી, એ રાખવી બરાબર યાદ. કદી અટકી જાય ગંભીર છું વિચારવા, ત્યારે કેવું બને કે હવે આમાં કેમ કરવું એવું વિચાર આવીને અટકી જાય તો ધ્યાનસ્થ દિલ એકાગ્ર કર્મ પોતે શું થાય ત્યાં અટકી જાય, એટલે ધ્યાનમાં સરી પડે અને કર્મ કેમ કરવું એની સૂઝ મેળવીને જ પાછું આવે. કારણ કે એને સફળ કરવું છે, સાફલ્ય. ઉતરીશું ઊંડે ઊંડે કાઢવા ખોડી કર્મને, કેમ ખરેખર કરવું જોઈએ ઊંડે ઊંડે શોધે, ઉછળે હાર્દ તે વેળા કર્મનું કર્મમાં હૃદય. ત્યારે હાર્દને ખ્યાલ આવવા માંડે એકદમ, આમ કરીએ તો બરાબર, આમ બરાબર નહીં, આ આ આ તો ગંદું થઈ ગયું, આમાં આપણો સ્વાર્થ આવી ગયો, આની અંદર હેતુની સભાનતા ના રહી, ઓહો ભગવાન ભૂલાઈ ગયો, તો પછી હાર્દ મળે નહીં. ઊંડે ઊંડે હાર્દને શોધી કાઢવા માટે કર્મ કરીએ આપણે. ઉતરી ઊંડું ઊંડે કેવું કાઢવા ખોડી કર્મને, ખોડી કર્મને એટલે કર્મ દ્વારા જે રીતે પરિણામ સારું આવતું હોય એ રીતે કરવાની રીત. ઉછળે હાર્દ તે વેળા કર્મનું કર્મ મારું, એવી સભાનતા આવી જાય એટલે હાર્દ એની મેળે સામે આવી જાય. યદવા તદવા કરે કર્મ ધડોના ઉપજે કશો, એવું તે ઉડઝૂડિયું કર્મ કરે એનો કામમાં કોઈ ધડો ના હોય, યોગ્ય રીતે થતું જ ના હોય, તો કર્મ તો સર્વ પાસાથી તોડી તોડીને જ તે થજો, બરોબર જોઈને કર્મ કરવું. નહીં તો યદવા તદવાથી પછી કામમાં કોઈ ધડો રહીએ નહીં. કર્મના આંખ મીચીને દોડા દોડી કરી કશી કરે, આંધળી દોટ ના ક્યાં એ કર્મની જીવને ખરે. કર્મના આંખ મીચીને દોડા દોડી કશી કરે, કર્મ તો આવી મળ્યું, પછી તમે એને કઈ રીતે કરો છો એના ઉપર આધાર હોય. આંધળી દોટ ના ક્યાંય કર્મની જીવને ખરે, ટાઈમ હોય ત્યારે જ આવ્યું હોય, ત્યારે આપણે ન્યાય ના આપીએ તો વહી જાય. સંકોરવું પડે કેવું કદી સંકેલવું પડે, પડે વિસ્તારવું પાછું ઘડી ઘડીની ચાલ જે. કર્મ કરતી વખતે મનને હંકોરવું પડે, સંકેલવું પડે, બહુ મોટું કરવું પડે, વિસ્તારવાળું કરવું પડે, કે ઘડી ઘડી નવી નવી ચાલો બધી બદલા કરે. કેમ ઝટકા મારે
મુશ્કેલી આપદા વિઘ્નો કોયડા ગૂંચ જીવને ગૂંચવાળો નવો એક એકથી પ્રગટેલ જે એને નિવારવા બુદ્ધિ ચાતુર્યને તટસ્થતા હોવા યોગ્ય ઘટે પુરા સૌ કૌશલ્ય કરાવવા. મુશ્કેલી આપદા વિઘ્નો કોયડાઓ ગૂંચો ગૂંચવાળાઓ અનેક જીવનમાં પ્રગટે એનું નિવારણ કરવા માટે શેની જરૂર પડે? એક તો સૌથી પહેલાં બુદ્ધિની જરૂર પડે, બીજું જરૂર પડે ચતુરાઈ, ત્રીજી જરૂર પડે તટસ્થતા. યોગ્ય હોવા જોઈએ આ ત્રણેય, તો કુશળતાપૂર્વક પરિણામ આપી દઈએ. જ્યાં રણસિંગુ સંગ્રામે બજેલું એક ધારું સફાળું ઓચિંતું ત્યારે ચેતાય ત્યાં જવાય છે. સંગ્રામ બરાબર શરૂ થાય ને રણસિંગુ ફૂકે ને ઘરમાં હું તો ઊભા થઈ જાય, ખાલી સાયરન વાગે. હમણાં કંઈ વાગે નહીં, થઈ જાય હું થયું 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 થાય જ. એમાં રણસિંગુ જ્યાં સંગ્રામે બજેલું એક ધારું, કયું રણસિંગુ ભજ્યું છે આમાં? કયું રણસિંગુ બળ્યું વાગ્યું છે આમાં? કર્મ મારે બરાબર સફળતાપૂર્વક કરવું છે, હેડિંગ છે એ રણસિંગુ વાગ્યું છે. તો સફાળું ઓચિંતું ત્યાં ચેતાઈ જવાય એની મેળે. કંઈક થયું છે, આપણે સાવધાનથી જાઓ, ગમે એમ ના ચાલે, બહાર જવું કે નહીં વિચારજો. જાગીને ઉઠીને બેઠા થઈને તત્પર સાબદા થવાતા વાર ના લાગે. રણસિંગુ જો સંભળાઈ જાય તો, ના સંભળાય તો પડ્યાની તો પછી વાર લાગે, પછી વાત કાલે કરશું આજે નહીં. એવું બધું થવા મળે રણસિંગુ વાગે ને લખવો થયો ને એ દોડવા માંડે, પથારી મૂકીને ભાગે. એમ કે ધાડ પડવા આવે તો એ ટ્રાય તો કરી લઈએ, નહીં તો નહીં તો હાથ ઉપાડો મારે ઉપડતો નથી કરતો. એવા કિસ્સા બન્યા છે. જાગીને ઉઠીને બેઠા થઈ તત્પર સાબદા થવાતા વાર ના લાગે, કર્મમાં રત તે સદા. રણસિંગુ સંભળાઈ ગયા પછી કર્મમાં તો બરાબર ચોટી જાય કે નહીં? કાળ એને કાળ એડે જવા ના દે પ્રત્યેક પણ જીવતી, કર્મના વ્યવહારુને લે ઉપયોગ કર્મથી. એવાને તો પડે પણ જીવતી જ હોય બધી પળો, એ નકામો સમય ગાળે નહીં, અને એક એક પળને ઉપયોગમાં લઈને વ્યવહારિક રીતે ઉકેલ લાવીને કર્મ કરે. જાગીને ઉઠીને બેઠા થઈને તત્પર સાબદા થવાતા વાર ના લાગે, કર્મમાં રત તે સદા. કોણ રત હોય? જાગૃતિવાળો, એલર્ટ હોય ને એકદમ. કાળ એળે એળે જવા ના દે પ્રત્યેક પળ જીવતી, કર્મમાં વ્યવહારમાં બરાબર વાપરે અને એ રીતે કર્મને કૌશલ્યપૂર્વક પાર પાડે. હરિ ઓમ. લાવો ભાઈ લાવો, લાવો ભાઈ લાવો, લાવો ભાઈ લાવો. હરિ ઓમ. લા લબ્બે આપી દીધી. આચરાતા જ સંપૂર્ણ કર્મ તટસ્થાથી જે, તટસ્થતાથી જે કર્મ આચરાય આચરણ થાય, કર્મ કૌશલથી. હરિ ઓમ. કર્મ કૌશલથી પાછો થતા જ્યાં નિત્ય જીવને, આચરતા આચરાતા જ સંપૂર્ણ કર્મ તટસ્થતાથી જે, કર્મ કૌશલથી પાછો થતા જ્યાં નિત્ય જીવને, યોગ્યા યોગ્યતણો ઊંડો જાગે કેવો વિવેક જે, કર્મ માતે પછી જોવા પણું ક્યાંય ન રહેતું છે. આચરાતા જ સંપૂર્ણ કર્મ તટસ્થતાપૂર્વક આચરણ કરીએ, કર્મ કરીએ જાગૃતિપૂર્વક હેતુની સભાનતાથી કરીએ, ને પાછું કુશળતાથી કરીએ, નિત્ય જીવનમાં યોગ્ય અયોગ્ય તણા વિચાર કરતાં કરતાં જાગ કરીએ, વિવેક રાખીને કરીએ, પછી એ કર્મ કેવું થશે એ જોવા પણ રહીએ, સારું સારી રીતે જ પાર પડી જાય કર્મ. હરિ ઓમ. મોટા મોટા. હરિ ઓમ. મોટા. એટલા ભાઈ ગાજ હવાનું.
નહીં થયા હોય તો સારું, એટલે હજી અધ્યા થઈ જાય ને. 9:04 વાહ વાહ, તો આપણે ઘણો ટાઈમ છે, ટાઈમ છે. હા, કર્મ ઉપાસના પૂજ્ય શ્રી મોટા, એનો ખંડ 5મો કર્મ ભાવ, એનો અધ્યાય 5મો કર્મ સાક્ષાત શક્તિ છે, અને ઉપાસના કર્મ ઉપાસનાનો 4થી આવૃત્તિ છે, પાના નંબર 47, 22 ફેબ્રુઆરી 2017 ને બુધવાર. કેટ કેટલી રીતે તો કર્મ જીવન તારવા, કર્મ સાક્ષાત શક્તિ છે, હેડિંગ છે, યાદ રાખો. કેટ કેટલી રીતે તો કર્મ જીવન તારવા, કેવું તારવવા યોગ્ય ઘડાય કર્મથી બધા, પોતાનું સાધવા પૂર્ણ જેનું દિલ ખીલેલ છે, ક્યાંય ના ખટકો એને વચ્ચે ના અટકે કશે. પોતાનું સાધવા એટલે શું? બરાબર, હિત, હિત, હિત એમાં હોય ને, પોતાનું હિત શેમાં છે એ સાધવા, એમાં બધું રાખવું પડે. પોતાનું હિત સાધવા પૂર્ણ જેનું દિલ ખીલી ગયું બરાબર, કે આમાં મારું કલ્યાણ છે, કેવી રીતે થાય, ક્યાંય ના ખટકો એને વચ્ચે ના અટકે, પોતાના હિતમાં, હિત એટલે ઉર્ધ્વની વાત છે, આર પાર કશા જેની ઉત્કંઠાથી અપાર છે, કર્મને આર પાર થવાની, એવાને કર્મ ઉત્સાહે પ્રેરાય બધું અર્પી દે, વરમાળા પહેરાવી દે, સફળતા મળી જાય, કર્મ કુશળતા એનામાં આવી જાય, અને ઘણા બધા પ્રોબ્લેમના હલ એને મળી જાય. કર્મ શું એકલે હાથે, કેટ કેટલી રીતે તો કર્મ જીવન તારવા, જીવનને તારવા માટે, જીવનનો વિકાસ કરવા માટે, આમ તેમ જતા હોય તો સીધું ચલાવવા માટે કેવું તારવવા યોગ્ય ઘડાય કર્મથી બધા. કર્મથી જ કોઈ માણસ ખરાબ કર્મ કરતો હોય પછી સારા કરવા માંડે તો આપણે કહીએ ને, હવે એવું નથી, હવે કર્મ સારા કરે છે. કર્મ શું એકલે હાથે જે તે નિપેટવા બધું, હોશિયારીથી પોતાની કાબેલિયત સર્વસ્વ વાપરી, વાપરી પૂરી કર્મ ત્રેવડ જાળવી, કેવું કેવું રડે કર્મ કર્મની ઓર શક્તિ સી. કંઈ આડું તેડું તો કર્મ જોવા તે બેસતું નથી, સારવા નિજનો હેતુ શ્રી તાલાવેલી દિલથી, હંમેશા હરિયો હરિયોમ, 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 પુષ્પાંજલિ, હરિયોમ. હંમેશા કર્મને તો છે જીવતી જાગતી બધી, કર્મ નિશાન પોતાનું તત્પર વિંધવા વળી. કર્મ શું એકલે હાથે જે તે નિપેટવું બધું, હોશિયારીથી કરવું, કાબેલિયતથી કરવું, બુદ્ધિ હૃદય ભાવના બધું વાપરીને કરવું, એમાં વાપરવાની શક્તિ કેટલીક છે આપણી, પહેલાં જોઈ લેવું પછી કરવું, કેવું કેવું રડે પછી કર્મ એની ઓર શક્તિ ઓર વધતી જાય, પાછું બીજું કર્મ થાય તો એનાથી પણ સારી રીતે થાય. આડું તેડું જો કર્મ જોવા તે બેસે બેસતું નથી, સારવા નિજનો હેતુ શ્રી તાલાવેલી એના દિલમાં હંમેશા કર્મ કરતી વખતે હોય જીવતી જાગતી, કર્મ નિશાન પોતાનું તત્પર વિંધવા વળી. ધ્યેય સુધી પહોંચવા માટે કર્મનું નિશાન પાક્કું રાખીને જ સાધક કામ કરે તો કર્મ વરે, કર્મ રડાવે, અને કર્મ કૌશલ્યતાપૂર્વક થાય. કર્મ ખાલી ન બેસી રહે છે, આર પાર થવા મથે, પુરુષાર્થી સદા કર્મ, સદા ઉદ્યત કર્મ છે. કર્મ આકાશ પાતાળ તે કરી શકવા જગે સમર્થ કેવું, પ્રત્યક્ષ પ્રચંડ શક્તિવાળું છે. પોતાના એકલા માત્ર પરે આધાર કર્મને, રહી ગઈ હતી એમાં, એટલે થેન્ક યુ. કર્મ સ્વતંત્ર રહી પોતે આધાર કર્મને, પોતાના એકલા માત્ર પરે આધાર કર્મને, કર્મ સ્વતંત્ર રહી પોતે આધાર કોઈનો શું લે, આશ્ચર્ય. કર્મના
કર્મ ના આંધળું તે છે. કર્મ શું આવું જ્ઞાનવાળું છે, કર્મ જે કંઈ રડાવે છે, કર્મ સાક્ષાત શક્તિ છે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ત્રણેય શક્તિ શી કર્મ છે? કર્મ તો છે મહાશક્તિ જગદંબાશી જીવને. પુરુષાર્થી એટલે શું? પુરુષાર્થી પુરુષાર્થ કરનાર સાધક, એ કર્મ કર્યા વગર ખાલી ખાલી બેસી રહીએ નહીં, કર્મને આરપાર જવા માટે ઉદ્યત હોય સદાને માટે. કર્મ પણ એની રાહ જોતું હોય, કર્મ ખાલી ના બેસે છે, જોવે કે મહેનત કરવાનો હોય, હાલો આપણે હાથમાં જાઓ પાર થઈ જાય. હરિઓમ. કર્મ આકાશ પાતાળ તે કરી શકવા જગે, સમર્થ કેવું પ્રત્યક્ષ પ્રચંડ શક્તિવાળું છે. કર્મ પોતે શક્તિશાળી છે, એને કરવાવાળો જો પૂરેપૂરું માપ શક્તિનું કાઢીને કરવા માંડે તો પરિણામ આવે. લે હરિઓમ. થઈ જશે, થઈ જશે, થઈ જશે, થઈ જશે. માપ કાઢીને જવાબ દેવો, થઈ જશે, થઈ જશે, થઈ જશે. પણ નાચ્યું તો થઈ જશે, અવાજમાં પેલાને ખબર પડી જાય કે નહીં થયા, એવું થાય. પોતાના એકલા માત્ર પરે આધાર કર્મને, કર્મ સ્વતંત્ર રહીને પોતે આધાર કોઈનો શું લે? હાવ સ્વતંત્ર રીતે કામ કરે કર્મ, પોતે જ એકલું પોતાના પર આધારિત છે, છતાં પણ કર્મ સ્વતંત્ર રહીએ ને પોતે પાછો આધાર કોઈનો કેવો લઈએ? આશ્ચર્ય છે. ભગવાનનો હેતુની સભાનતાથી ભગવાનનો આધાર લઈએ, ભગવાનનો પ્રેમ મળે એના માટે કરી લઈએ. કર્મના આંધળું એ તો જ્ઞાનવાળું છે, કર્મ જે કંઈ રડાવે છે, કર્મ સાક્ષાત શક્તિ છે. કેટલું બધું આપણને રડીને આપે છે કર્મ, યોગ્ય રીતે કરીએ તો ખૂબ આપે. બ્રહ્મા વિષ્ણુ મહાદેવ સત્વ રજ તમ ત્રણેય શક્તિ ભેગી થાય કર્મની અંદર કરતાં કરતાં. મહાશક્તિ જગદંબાશી જીવને, મહાશક્તિ જગદંબા એટલે ચેતન, જીવતું થઈ જાય આપણામાં. એટલે આ ધ્યેય પૂરો થઈ ગયો, ધડાઝડ પૂરા થયા, પણ તઈને ધ્યેય થઈ ગયા, બે ત્રણ થઈ ગયા. કર્મ પ્રભાવ આવે છે, ખંડ છઠ્ઠો આવે છે હવે, ચાલો એને આનંદથી કરશું. બંધ કરી દે, થઈ ગયું કરું.